હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. દર્શ કામ કરે કે અહીંયા આવો તો આપણને બોલાવે છે. કેવો છે? કઈ નઈ, દર્શ ફ્રેન્ડ ને આજ લગાડ્યા છે ધંધે. જો બતાવું તમને, જો ચલો ભૂમિતભાઈ, જો ફ્રેન્ડ્સ, એટલે મોસંબી લઈ લીધી છે. હવે આ હું કરું છું, એક હારે માર્કેટિંગ યાર્ડ માંથી લઈ આવીએ છીએ હોલસેલ ના ભાવે. મોસમી ને થઈ ગયા 6-6 દિવસ. આ વખતે બહાર ફરવા વહી ગયા હતા. જાળી મૂકીને જ્યુસ કાઢું છું, કરીને હારવાડ ગળાતું પણ જાય. આપડે કોઈ કેતું પેલા મને પ્રશ્ન કરેલો, આમાં સીડ્સ તમારે નથી ઓલા થઈ જતા, પેચાઈ જતા, કરશું નથી થતું? તો તમે જોઈ શકો છો આમાં સીડ્સ દેખાય છે સામા. જો આ રીતે સાઈડમાં સરી જાય, જો જોવો છો ને, આ રીતે સાઈડમાં સરી જાય છે, પેસાતા નથી એટલે કડવું જ્યુસ નથી થતું. હમણાં બહુ સરસ રીતે જ્યુસ અમારું તૈયાર થઈ જશે. હું મળી છું કાઢવા જ્યુસ. આમાં છે ને બહુ સરસ સારું પડે છે. હું સંભીને એના જ્યુસ કાઢવા ફટાફટ થઈ જાય. સીટ સાખા જ રહે છે આમાં. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. એ જ્યુસ પીવા આવી ગયા છો એનું ત્યારે તમે જોઈ શકો છો. અમારે જ્યુસ નીકળી ગયું છે, હમણાં ગળાઈ જશે. અને સીડ્સ બધા જો આ રીતે સાઈડમાં આવી જાય, પણ મેં અત્યારે આમાં નાખી દીધા, પછી ખાલી કર્યું ને એટલે. જો આ અમારા આખા ડાયટનો પ્રોગ્રામ થઈ ગયો છે કટ થઈને. પાણીના બોટલ જો ભરાઈ ગયા છે. આમાં બની ગયું છે અમારું મગનું શાક. આમાં છે રોટલી, અમારી ડુંગળી કટ થઈ ગઈ છે. અને આ નીકળી ગયા છે અમારા મગ. ચલો બપોરે તમને જમવા બેઠી ત્યારે બતાવીએ. જો દર્શુભાઈ આવી ગયા છે જ્યુસ પીવા માટે, એટલે જ્યુસ અમારે વધે જ હોય થોડું. જો દર્શ, શું કરવાનું છે? તારે ડાયટ કરવાનું છે? બે ભાઈ ને થોડું થોડું હમણાં જ્યુસ પકડાઈ દે. હોય જ ભૂમિત, લે જ્યુસ. ચાલો ફ્રેન્ડ, હું પણ લઈ લઈશ જોડે જોડે જ્યુસ. જો એટલું જ લઉં છું, પછી ભલે ફરી પાછું થોડી વાર રહીને પીએ, પછી પાછું થોડી વાર રહીને પીએ, પણ આ રીતે પીવાનું છે. એકારે પાણીને જ્યુસી આપણે ફૂલ પેટ કરવાનું નથી, હું એમ કહેવા માંગુ છું. એનો મિનિંગ એ છે કે પેટની હોજરી મોટી મોટી રહેશે, ફૂલે નહીં ફૂલે. એને આપણે સંકોચાવવા થોડુંક ઓછું લેવાનું છે. દિવસે ને દિવસે થોડું થોડું ઓછું કરતા જાઓ, સંકોચતા જશે. જેમ ઓલા કોઈક ભાઈ હોય કે લેડીઝ હોય, આઈ થિંક આઈડિયા નથી, એમણે કીધું હતું તમે કયા પ્રમાણે મેં શરૂ કર્યું છે જમવાનું. હવે જમવાનું એટલું બધું ચાલતું નથી, હું ભલે બધું શરૂ કર્યું, એટલે એ રીતે પછી આપણે બહુ જરૂર ન પડે એમ. ચાલો ચાલો ફ્રેન્ડ્સ, અમારા ઘરે મહેમાન આવી ગયા. જો બતાવું છું, દિવેશ. હાય માની. હાય દર્શુભાઈ. જો જો ફ્રેન્ડ્સ, અમે જમવા બેસી ગયા છીએ સાંજનું. અમારા આવ્યા છે મહેમાન, એટલે અત્યારે જમવામાં છે સાદું, પણ બતાવું છું જમવાનું. બટેટાની સૂકી ભાજી, ભાખરી, ખીચડી. અમદાવાદવાળા ખીચડી બહુ ખાય બાપા, એટલે ખીચડી જોઈ એટલે ખીચડી બનાવી નાખી. જો ભાવેશ, ભૂમિત, દર્શુભાઈ, રાધિકા, માનસી, ભોલું, ખીચડીઓ, નૈનાબેન,
ચલો જમી લઈએ ને, તમે જમી લો. શનિ રવિ ગાવશું એમ તો કઉ છું. ચાલો ફ્રેન્ડ્સ, અમે ટેટી કટ કરી લીધી છે ને, અમે ખાઈએ છીએ ટેટી, અને પછી આપી દઈએ તમારા બધાના પ્રશ્નના જવાબ. ચલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. પહેલો છે, બાઇક કેટલાની આવી, બધાનો પ્રશ્ન એ જ છે. બાઇક કેટલાની આવી આપણે? 23,500 છે, આટલાની છે બાઇક. એની બાઇક કેટલાની આવી છે? એ ભૂમિ જોડા છોકરાની ચાલે, એટલે એની પ્રાઇસ એ છે 23,500. પેટ્રોલ વાળી છે, ઓઇલ નાખવાની, એન્જિનિયર વાળી છે, વેકેશન આવતું હતું કે દસ નો કેતો હતો કે મારે બાઇક લેવી, બાઇક લેવી, એટલે એના માટે છે. પછી કીધું છે, બેન મને મોઢામાં સાંધા પડે છે, ગરમીના પૂરા પોષણ ના મળતા હોય તો આવું બનતું બને તો શું કરવું? તો પૂરું પોષણ ના મળે એને પણ તમારે વિટામિન ટેબ્લેટ લેવી પડે જોડે, કા ભાવ સાંધા પડે છે એમ કહે છે અમને. તમે ડાયટ શરૂ કર્યા પછી પડે છે કે પેલા પડતા? તો એ જોવાનું, તમારી તાસીર રહેશે તો ગરમીના પડતા હોય તો અલગ છે, તોય મલ્ટીવિટામિન ટેબ્લેટ લેજો. અને તમે મને એમ કેજો, ડાયટ શરૂ કર્યા પછી તમને પડે છે ચાંદા, તો એનું હું તમને પરફેક્ટ આન્સર આપી દઉં. કા ભાવે તમે ખાલી મને પાછું ફરી આ આજના બ્લોગમાં જે અત્યારે બનાવું છું એમાં મને લખીને મોકલજો કે કઈ રીતે ક્યારે ચાંદા પડવા લાગ્યા, તમને પહેલાં પડતા જ કે પછી ડાયટ શરૂ કર્યું ત્યારે જ પડવા લાગ્યા? હા હા, એટલે એમ કહે છે બધા પૂરું પોષણ ન મળતું હોય, ડાયટ શરૂ કરી હોય પછી પડવા મળ્યા છે એમ, તો વિટામિન્સની ગોળીઓ લેવી પડે મલ્ટીવિટામિન્સ કા, તો પછી ભાવે સજેસ્ટ કરશે કઈ ટેબ્લેટ લેવી તમારે એમ. પછી મારા પ્રશ્નના જવાબ કેમ નથી આપતા? તો તમારા પ્રશ્નના જવાબ મેં આપી દીધા છે, સંગીતા બિન મકવાણા, તમારા પ્રશ્નના જવાબ મેં આપી દીધા છે આજના બ્લોગમાં છે, અને મેં રાઇટિંગમાંય તમને આપ્યા છે. પછી હાય હેતલબેન, નહીં કદાચ મેં એક દિવસ ડ્રોપ કર્યો હતો બ્લોગનો, એટલે નહીં પણ હોય તો હું જોઉં છું આગળ લગભગ તમારો આવે છે એ પ્રશ્ન. પછી હાય હેતલબેન, મારે ડિલિવરીમાં મારે સિઝેરિયન આવ્યું છે, તો ડાયટ કરી તો વજન ઉતરે, તો મારે ડાયટ કરવું છે. હા, સિઝેરિયન આવ્યું હોય તોય વજન ઉતરશે, તોય ડાયટ કરી શકો છો, પણ સિઝેરિયનનું તમારે છોકરું તમારું બાળક ખાલું ફીડિંગ પર ન હોવું જોઈએ, તે બાજુમાં ખીચડી છે, દાળ છે, ભાત છે, ખાતું થઈ જવું જોઈએ બાજુમાં, પછી તમે ડાયટ કરજો. જ્યાં સુધી એકલા ફીડિંગ પર બાળક હોય ત્યાં સુધી ડાયટ ન કરતા તમારું બાળક ફીચ્યું રહેશે, એવું પહેલેથી જ બધાને કહેતી આવું છું ને હજુ કહું છું. જ્યાં સુધી તમારું બાળક એકલું ફીડિંગ કરતું હોય ત્યાં સુધી ડાયટ તમારે નહીં કરવાની, સિઝર આવ્યું હશે ને તો પણ તમારું વજન ઉતરી જશે. પછી હું જયાબેન ગાંધીનગરથી છું, તમારી ડાયટ જોઉં છું, અને મેં પણ 14 કિલો વજન 4 મહિનામાં ઘટાડ્યું છે. મારું વજન 74 કિલો હતું, પણ મને પેટનો ભાગ ઉતારવા શું કરવું તે કહેજો. મારે 4 સિઝેરિયન છે, તો તમારા પેટનો ભાગ ઉતારવા માટે સૂર્ય નમસ્કાર જરૂરી છે ખાસ, અને પેટના ભાગ માટે તમારે એક્સરસાઇઝ કરવી પડશે પેટની, જે મેં પહેલાના બ્લોગમાં બતાવેલી છે, પણ હવે હું થોડીક ફ્રી થઈ છું ને જોઉં છું. કા ભાવ હું તમને એ જ કહેતી રહું છું કાયમ માટે, પણ હવે જો મારે બપોરે દેખાડાશે ને તો બપોરે, નહીંતર હું 4 વાગે છેલ્લી બાકી એવો બતાવી દઈશ, પણ તમને બતાવી દઈશ ટૂંક સમયમાં. ચાલો પેટની ફરી પાછી બતાવી દઈશ, થોડાક દિવસમાં જ કયો વાર થઈ ગયો છે, બુધવાર છે એટલે બતાવી દઈશ. પાછો સન્ડે અમારે પાછું કર્મ જવાનું છે, એટલે હમણાં પ્રસંગ શરૂ જ છે. પછી હેતલબેન, મારા મમ્મીનું શરીર જાડું છે, તો મારા પતિ એમ કહે છે કે તારું વજન ભલે ઉતરે પાછું વધી જશે. મારી 2 ડિલિવરી પછી વજન વધુ છે, મારું વજન 2 દિવસમાં 1 કિલો ઉતરે છે, તો સારું જ કહેવાય ને, સારી ડાયટ ચાલે છે તમારે 2 દિવસમાં 1 કિલો વજન ઉતરે બહુ સારું કહેવાય,
અને શરૂઆતમાં વજન ઉતરશે અને પછી તમે થાકી પણ ન જાતા, પછી ધીરોય પડી જશે. ભલે સ્ટે થઈ જાય, હિંમત નહીં હારવાનું, તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે તમને એમ થશે કેટલું ઉતરે છે કેટલું ઉતરે છે, પછી થોડોક સ્લો થઈ જશે, પછી હા સ્ટે થઈ જશે થોડાક ટાઈમ માટે, ફરી પાછું ઉતરવા મળશે. પણ ડાયટ કન્ટિન્યુ રાખજો અને બે સિઝન એને હશે ને તો એ તમારું વજન ઉતરી જશે. અને પાછું વધી જવાનો સવાલ જ નથી. મારું જો આ 3 વર્ષથી કન્ટિન્યુ છે, વધીને વધીને 3-4 કિલો વધે કે 2 કિલો વધે કે 3 કિલો વધે, મારું 58-60-61 ચાલુ છું કન્ટિન્યુ. એમને બહાર જઈને આવીને તો જો અત્યારે 62 થઈ ગયું છે આ 3 દિવસના. હવે હું ફરી પાછું, જો આજે મહેમાન હતા, હવે કાલથી પાછું કન્ટિન્યુ રેગ્યુલર મારું ડાયટ લઈ લઈશ ને એવું લાગશે તો એક્સરસાઇઝ વચ્ચે કરી નાખીશ, પાછું હું 60-61 રહીશ. બસ એટલું જ, 58માંથી વધી વધીને 2 કિલો મારું આ 3-4 વર્ષથી કન્ટિન્યુ આમનામ જ વેઇટ છે, વધતો નથી. કેમ કે તમે પછી તમને ડાયટ કરશો ને અને 1 વર્ષ કન્ટિન્યુ તમે ડાયટ રાખશો, તમારું વજન ઉતરશે ત્યાં સુધી, અને એને એને ફોલો કરશો તો તમારી આદત એ પડી જશે અને તમારી હજુ હોજરી સંકોચાઈ જશે, બહુ જરૂર નહીં પડે. તમને ખબર પણ પડી જશે કે તમારે મેન્ટેન કઈ રીતે રાખવું. એટલું તમે ખેંચો ને એટલે તમને મેન્ટેન રાખવાની ખબર પડી જ જાય. આપણે એને મેન્ટેન રાખવા માટે સન્ડે છે કે સન્ડે આપણે રવિવારે બધું ખાવાનું છે, આપણે રવિવારે એન્જોય કરવાનું છે, કે રવિવારે તમે કોઈ પણ વસ્તુ તમારી ફેવરિટ છે આખા અઠવાડિયામાં તમે લિસ્ટ બનાવો કે જે જોતા હોય, ઈચ્છા હોય કે મારે ખાવું છે તે ખાઈ લેવાનું બનાવીને આખો રવિવાર. પણ ફૂલ પેટ નહીં થવાનું, આપણે કટકે કટકે આખો દિવસ ખાવાનું શરૂ રાખવાનું, કીધું બધું જ ખાવાનું, તીખું તળેલું બધું. તમે ફાસ્ટફૂડ પણ ખાઈ શકો છો, એટલે સન્ડે રાખ્યું છે કે રવિવારના દિવસે તમે ખાધું હોય બીજે દિવસે તમે એની ડાયટમાં લાગી જાઓ, એવી આદત તમારી પડતી જાય દિવસે ને દિવસે, એટલે તમે આગળ તમારું વેઇટ મેન્ટેન કરવામાં કામયાબ રહ્યું. પછી હેતલબેન ડાયટ કરતા હોય તો આખા દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? પાણી તો તમને હું કહું જેટલું પીવું એટલું ઓછું, પાણી સારું, પણ એક હારે નહીં પીવાનું. એક હારે આખો ગ્લાસ એક હારે પી જાય એમ નહીં પીવાનું, થોડોક પી લેવાનું, પછી એવું લાગે 15 મિનિટ પછી પાછું પી લેવાનું. એક બાટલો આપણો અલગ બનાવી નાખો, 2 લિટરના બાટલા, 1-1 લિટર કરી, 2 લિટર પીવો તોય સારું, 3 લિટર પીવો તોય સારું. પાણી તમારાથી જેટલું પીવાય એટલું સારું, આપણે કિડની માટે સારું, આપણા શરીર માટે સારું, સ્કિન માટે સારું છે પાણી. તમે જેટલું પીવો એટલું, તમારાથી પીવાય એટલું પીવો, પણ એક હાહે એક આમટું પેટ ફૂલ નથી કરવાનું. કેમ આપણે જેમાં ઉપર પાણી પી જાય ફૂલ થઈ જાય, અને એટલે જ કહું છું જેમાં પછી પાણી 1/2 કલાક નથી પીવાનું, અને જેમાં પહેલાંય આપણે પાણી 1/2 કલાક નથી પીવાનું. જોજો પછી જ પાણી પીવાનું છે, ક્યારે બપોરે મગ ખાવા બેઠો, સલાડ પ્રોપર ખાવા બેઠો ત્યારે, બરોબર ને, સાંજે જમવા બેઠું ત્યારે. બાકી નાસ્તો વટાણા થોડા ખાતા હોય, ફ્રૂટ ખાતા હોય, એના પછી તમે પાણી પીવો, પણ પાણી તો એ ફૂલ નથી પી જવાનું. ત્યારે આપણે 4-5 ઘૂંટડા એવી રીતે પીવાનું છે. જ્યુસ પીવો તો 4-5 ઘૂંટડા, પછી પાછું પાણી પીવો, પાછું જ્યુસ પીવો, કન્ટિન્યુ આખા દિવસનું શરૂ રાખો. તમે જ્યુસ ન પી શકતા હોવ કન્ટિન્યુ ઘડીએ ઘડીએ તો પાણી પીવો, મગનું પાણી પીવો અને પાણી પીવો નોર્મલ પાણી. હેતલબેન અમે બોટાદ રહેવી છીએ તો આવજો અમારા ઘરે. જો આ સંગીતાબેન મોકલે, મારું નામ સંગીતા છે, હું તમારો વિડીયો રોજ જોઉં છું, મને તમારો વિડીયો બહુ ગમે છે, તો થેન્ક યુ સો મચ. અને મેં તમારા લગભગ કોમેન્ટ રીડ કરી પણ હતી અને રહી ગઈ હશે તો સોરી કા ભાવે, કેમ કે એવું આ દોડાદોડીમાં છે અને કદાચ એ રહી ગઈ હશે. સ્કીપ બને ત્યાં સુધી હું કોઈને નથી કરતી, સ્કીપ નથી કરતી કોઈની કોમેન્ટ, તો એ બદલ સોરી જો કદાચ સ્કીપ થઈ ગયું હોય તો. અને તમને આન્સર આપશો ને જરૂર, અમે બોટાદ આવશું તો આવશું. આ વખતે અમે સાળંગપુર આવ્યા ત્યારે બોટાદથી જ આવેલા હતા, અમે જઈએ ને અમદાવાદ બાજુ કહેવાય ને ત્યાંથી લીધું હોય ને કદાચ જવાનું, તો જવાનું એ બાજુથી થઈ જાય, પણ અમે પાછા ઘરે આવીએ ને રિટર્ન ત્યારે તો અમે બોટાદ ગઢડા થઈને ચાલીએ છીએ. અને આ વખતે ચોક્કસ, ને અમારા અગાઉ બ્લોગ હોય જ, અમે કાલે જવાના છીએ, તો તમને બ્લોગ જોવો ને તો તમે અમને એડ્રેસ દઈ દેજો, હું આવશું ચોક્કસથી, કેમ કે અમે ફ્રી જ હોઈએ છીએ નીકળીએ ત્યારે, તો આવશું ટાઈમ લઈને. પછી છે, હાય હેતલબેન, હું અમદાવાદથી સ્મિતા પટેલ છું, મેં તમારા બ્લોગ જોઈ પછી 1 મંથમાં 4 કેજી વેઇટ લોસ કર્યું છે, તો થેન્ક યુ સો મચ. હેતલબેન એક ક્વેશ્ચન છે મારો, સૂકી રાઈન કોકડી ખવાય કે નહીં? તો હા, રાણ કોકડી ખવાય, તો આપણે રાણ કોકડી જ કહીએ છીએ ભાવશા બાજુ કહીએ છે, અમે રાણ કે એ કોકડી પાછળ તો ઠીક છે, બોલવાનું કારક આવે કારક નહીં આવતું, પણ કહેવાય જ છે આપણે પણ કઈ ના. તો રાણ કોકડી ખવાય એ ફ્રૂટમાં જ ગણાય જશે, સૂકી ખવાય એ કાંઈ વાંધો નહીં, પણ જે આપણે ફેવરિટ ફ્રૂટ હોય વધારે ખવાય જાય એનું ન ખવાય જાય એનું ધ્યાન રાખવાનું, થોડુંક ઓછું ખવાય એનું ધ્યાન રાખજો, બાકી ખવાય શું બધું. પછી હેતલબેન, હું 52 યર્સની પણ મને જોઈને લાગશે નહીં, હું અમદાવાદ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ટીચર છું, એટલે તમારા આખા દિવસનો ડાયટ પ્લાન બતાવજો, હું ફોલો કરીશ. તો કંઈ વાંધો નહીં, મારો ડાયટ પ્લાન તો ઓલમોસ્ટ બતાવેલો જ છે મારા ઓલ્ડ બ્લોગમાં, તમે પછી ઓલ બેલ આઇકનમાં દબી દેશો એટલે તમને મારા બ્લોગ બતાવશે, તમે એમાં ચેક કરી શકો છો.
અનિમા સારું છે, છતાં હું દિવસે દિવસે મારો ડાયટ આખો દિવસનો બતાવું છું, પણ જે શરૂ કર્યો ને થોડું થોડું એ ધીરે ધીરે કરજો, એ કારે નહીં કરશો. મારું તો અત્યારે હાર્ડ ડાયટ ઉચાલતું હોય, હું તમને બતાવું છું એટલું મારું ના હોય, તો તમે તમારી રીતે શરૂ કરજો. એટલે મેં કીધેલું જ છે કે બધા પોણો વાટકો મગનો કરીને 5-5 ચમચી 3 દિવસે ઓછું કરતું જવાનું, પોણા ભાગનો રોટલો ખાવાનો, પછી એમાંથી 4-5 દિવસે થોડો થોડો ઓછો કરતો જવાનું. 5-5 બટકા ભૂખ્યું રહેવાનું છે, પાણીને જ્યુસ ફૂલ લેવાનું છે, પણ એ એક કારે પેટ ભરાઈ ન જવું જોઈએ. ધીરે ધીરે પીવાનું છે આપણે, અને જમ્યાના અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું, જમ્યા પછી નથી પીવાનું. મેં તમને કીધું એમ એટલે કે પ્રોપર જમવા બેસી ત્યારે, જ્યારે મગને એવું ખાય ત્યારે સાંજે, એમ બને તો સાંજે 6:30-7 વાગ્યા સુધીમાં જમી લેવાનું છે. પછી રાત્રે ભલે તમે 10 વાગ્યા સુધી ફ્રૂટ લો, પછી પાછો અડધો કલાક જેવું તમે બેઠીને પાછું આપણે હિમેશ પીને સૂઈ જવાનું છે આપણે. પછી તમારી કાસ્ટ કઈ છે? હેતલબેન પટેલ છો તો ના, આ પ્રશ્ન બધાના બહુ જ આવે છે. અમે તળપદા કોળી છીએ, અમે પટેલ નથી. અને અમારી સાસરીમાં અટક ગોહિલ છે, અને પિયરમાં અમારે મકવાણા છે, અમે તળપદા કોળી છે કાસ્ટમાં. અને અમે પણ ખાવી છીએ ગુલફી. મીરુબેન તો અમે ખાઈ છે ને, તાર ખાઈ હતા તો એ હજુ અહીંયા. મીલુ લખે છે અમારે આ જેઠની બેબી છે મીરી, મીરુ અમે પણ ખાઈએ છીએ એ ગુલફી, તો અમે બહુ જ રોજ ખાઈએ. મને તો એ ગુલફી બહુ ભાવ ફેવરેટ છે મારી. પછી છે કે સિંગની ગોળ વાળી ચીકી ખવાય, મારે પથરી છે તો ડોક્ટરે ફૂલ પાણી કીધું છે, તો શું કરવું? ફૂલ પાણી પીવાથી વજન વધતો નથી તો શું કરવું પ્લીઝ? તો કઈ નહીં, ગોળવાળી ચીકી નહીં ખાવાની. અને તમારે ફૂલ પાણી પીવાનું કીધું હોય તો તમે પી શકો છો, કંઈ વાંધો નહીં. પણ તમારે તો આપણે હાવ એકદમ ફૂલ નહીં થઈ જવાનું, હાવ પેટ ફૂલ થઈ જાય થોડુંક તમે એવું રાખો કે પોણો આખો પીતા હોય તો પોણો ગ્લાસ પીવાનો, તમારે થોડાક 2 ઘૂંટડા ઓછા પીવાના. આપણે હું 4 ઘૂંટડા પીવાનું, કોઈ જગ્યાએ તમારે 2 ઘૂંટડા ઓછા પીવાના છે, બાકી પીવાનું ઓછું, આમ ફૂલ પીવાનું રાખવાનું. તમે એવું લાગે તો લીંબુ પાણી રાખજો, જો તમને બીજી કંઈ પ્રોબ્લેમ ન હોય તો, પથરીનું હોય તો લીંબુ પાણી વધારે સારું રહેશે. નહીં ભાવેશ, બીજું શું લેવાનું? છાશ લેવાનું, લીંબુ પાણી, ડિબેટ એનર્જી ડ્રિંક, છાશ, એ બધું સારું રહેશે તમને. બીજા જો કે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે, બીજા કોઈના પ્રશ્નનો જવાબ રહી ગયા હોય તો તમે મને કોમેન્ટ જરૂર કરજો, તમને આન્સર દેવાનો પ્રયત્ન જરૂરથી કરશું અમે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. કે તો ખરો બધા નાલ તું આવી. થેન્ક યુ. હમણાં શું બોલ્યો તું? હમણાં શું બોલ્યો? અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઈટ. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. થેન્ક યુ. વેલકમ.